જેમ આ શરીરનું ખોરાક અન્ન છે, એમ આત્માનો ખોરાક ભજન છે. આત્મા સેનાથી રાજી રહે? પોતાના ભજનથી. અને જેનું ભજન મોટું, જેનો ભાવ મોટો, અને તમે સાંભળો, જેના જીવનમાં ભજન હોય એમાં પાછો ભાવ ન હોય, વિવેક ન હોય, તો એ ભજન નથી. જોજો, જેમ જેની અમુક જે હાવ ક્રોધ જ કરતા હોય, આપણે ગામ હોય, એક બે જણા હોય, પીડ્યા પીડ્યા કાંઈ ન હોય, ક્રોધ સિવાય કાંઈ ન હોય, કૂતર્યું નીકળે તો એના સૂટા પાણા મારતો હોય, કોકની ભેંસ નીકળે તો એને બળામાં, આ કોનું ડોબું નીકળ્યું. પણ જેનામાં ભાવ હોય, સ્નેહ હોય, જો ભાઈ આ દુનિયાના ધોખા કોઈ દી ન કરવા. આપણે કેમ જીવવું ને એને આપણે નક્કી કરવાનું. અહીંયા તમારા ગામમાં ભીડભંજન મહાદેવ, એક વાર એની જોરદાર જે બોલી જાઓ, આપણે જેટલા વધી આવે છે, આ ખરો ડાયરો બેઠો. ગુલ રહે ગુલશન રહે, ગુલ કે પત્તે ચલે ગયે, અચ્છે અચ્છે બેઠે રહે, મિસ કોલીએ ચલે ગયે. હા બોલીએ ભીડભંજન મહાદેવ કી, કારણ કે આ મહાદેવ છે ભીડો નો ભાંગનારો મહાદેવ છે. ભગવાન ના હજાર નામ છે, એમાંનો આ ભીડભંજન મહાદેવ. એ બાપુ મને બેઠા તેજ ઉપર કીધું, મને કે માય ભાઈ જે એક વાર બોલાવજો. એટલે મહાદેવ એમાં શિવરાત્રી મૂળ વાત ઉપર આવવું છે સાહેબ. દુનિયા ગમે એ કહે આપણને, બાપ દીકરો બે ઘોડી લઈને નીકળ્યા, એટલે એમ થયું કે હવે દીકરા તું નાનો છો બેટા, તું ઘોડી ઉપર બેસી જા, હું બાજુમાં હાલ્યો જાઉં. દીકરાને ઘોડી ઉપર બાપે બેસાડ્યો અને ઘોડી લઈને આમ ધીરે ધીરે હાલ્યા જાય. ને એમાં ગામ આવ્યું, એ ગામ આવ્યું એટલે ગામ હોય ને બે પાંચ જણા બેઠા હોય બહાર. એણે કીધું, જોતો ખરો આ દીકરો કપાતર લાગે, બાપને હકવે ને પોતે ઘોડા ઉપર બેઠો. એટલે થોડાક આગળ વધ્યા એટલે ઓલા સાંભળી ગયેલા, એટલે દીકરાએ કીધું, બાપા હવે તમે ઘોડી ઉપર બેસો, હું નીચે હાલું. બાપ ઘોડીએ બેઠો અને દીકરો એમના હાલ્યો જાય. પાછું આગળ ગામ આવ્યું તો ત્યાં બે નવરી બજાર બેઠેલી. બાપે કેવો કહેવાય, કુણા માખણ જેવા દીકરાને હકવે છે ને પોતે વળી ભડભાદર ઘોડીએ બેઠો. આગળ ગયા ને તો કીધું કે હવે બાપા જો હું એ બેસી જાઉં. એટલે બાપ દીકરો બે ઘોડી ઉપર બેઠા. બોલો, એ આગળ ગયા તો પાછું ગામ આવ્યું એક, પાછા બે જણા બેઠતા, એટલે કીધું કે દેવતાએ ઘોડી ના હાવ ખાટકી જેવા લાગે. બાપ દીકરો બે ઘોડી ઉપર બે ગયા. આગળ ગયા તો એ સાંભળી ને પાછા બે હેઠા ઉતર, બાપા તો આપણે બે હેઠા હાલ્યા જાય. હવે બે જણા ઘોડી દોરીને હાલ્યા જાય. આગળ ગયા ને ગામ આવ્યું, તાક જાય પાછા બે બેઠા જ થા. એણે શું કીધું ખબર, મૂર્ખા લાગે સતી ઘોડીએ હેઠા હાલ્યા જાય. હવે આમાં નિર્ણય તો આપણે કરવાનો, શું કરવાનું. હે માટે ભાઈ એને ભરોસે રે ભાઈ, એને ભરોસે રે ભાઈ, ભરોસે રે ભાઈ, ભરોસે રે ભાઈ.
બંસી ને તાળીઓ થી વધાવો. ઓસમણભાઈ મીર નો ભાણે જ છે. એના લગ્ન માં અમે બધા કલાકારો એ ત્યાં કાર્યક્રમ આપેલો સાહેબ. આચર્ય ને અંગડે ધારીએ જેમ ગુરુજી ગાયજી, ભાઈ ઝડપથી તમે ચા આપી ગયો. અહીંયા નહીં, અહીંયા લોટ ખાવો, ઝડપથી આપી દેજો. મારે એટલે આ તમે ચા આપો છો એટલે ગાવું છું. ગાવાનું કીર્તિભાઈ ને અનિલભાઈ, મારા ઘડે ઘડે તમને દાંત કઢાવા છે, કઢાય કઢાય, બાકી સુદામાને લાવવા છે. કારણ કે આ બ્રાહ્મણ નું ખોરડું છે, અહીંયા આપણે દ્વારકા સુધી આટો મારવો પડે ને બાપા. અંગડે ધારીએ જેમ ગુરુજી ગાયજી, ટીપા નાખી અને એને મૂકી દે, એ હવારમાં ભરોસો જ હોય કે જામી ગયું હોય. એને પછી ઘડીએ ઘડીએ જાગી જાગી ને આંગળી ઘોક્યા ન કરે, જામ્યું કે નહીં, જામ્યું કે નહીં, જામે નહીં ને દોડવો થાય. તમે સાંભળજો, ખેડૂતનો દીકરો પોતાનો વાવણીઓ લઈ અને ખેતરમાં વયો જાય અને હાડની એલી મંડાઈ જાય, વાવણી થઈ જાય અને ખેડૂ એમ કે બાકી બિયારણ વાવી અને સાહેબ ઘરે વયો આવે, ભરોસો જ હોય કે ઉગશે. અને પાછું તમે જુઓ, બી આડું અવળું ઊંધું ગમે ત્યાં ઉગે પડ્યું હોય પણ ઉગે સીધો, નહીતર એવું કોઈ દીકર્યું કે દાણા ઊંધા પીડ્યા તે પછી કોટા હોપટ હાલ્યા અને પાડોહીના ખેતરમાં ઉગે એવું બન્યું નહીં. એ તો વાવે એના ખેતરમાં જ ઉગે સાહેબ, આડું ક્યાંય ન ઉગે. એક સુરદારજી એમ કહેવાય કે ટ્રેન ની અંદર પોતાની ભિક્ષાવૃત્તિ કરતા હતા અને ધીરે 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 ગાતા જાય, લાંબા આમ હાથ ફેલાવતા જાય અને એમાં આ એક ઉપલા સોફા ની અંદર એક માણસ બેઠેલો અને એને પોતાના ખીચામાં લઈ 5 રૂપિયા કાઢી અને એ સુરદાસ આઘા હતા એટલે બીજાને આપ્યા અને બીજાને ત્રીજાને આપી ગયો ભાઈ. અને એ ચોથી વ્યક્તિએ સુરદાસના હાથમાં જ્યાં પૈસા મૂક્યા તો સુરદાસ એટલું બોલ્યા કે ભાઈ તારું ભગવાન હારું કરશે, ભાઈ તારું ભગવાન હારું કરશે. એમાં બાજુમાં ઉભેલો એ માણસે કીધું, ખેરે સુરદાસજી પૈસા કોકના તમે આશીર્વાદ કોકને આપ્યો, ત્યારે સુરદાસ એટલું જ બોલ્યા છા કે હું આંધળો છું, મારા આશીર્વાદ આંધળા નથી, એ તો જેને આપ્યા એને ગોતી લેશે. એક સુરદાસજી રોજ એમ કહેવાય મંદિરે આવે અને કોઈએ પૂછ્યું કે સુરદાસજી તમને કઈ દેખાય છે? બિલકુલ નથી દેખાતું બાપા. તો મંદિરે શું કામ આવો છો? ક્યાં તમને મંદિરમાં મૂર્તિના દર્શન થાય દેખાય છે? અને તેથી સુરદાસ એટલું બોલ્યા કે મને નથી દેખાતું પણ તમે જેને પ્રતિષ્ઠા કરીને અંદર મૂક્યો ને એને તો દેખાય છે ને, તેને ખબર છે ને કે હું રોજ આજે આવું છે. વાત એટલી જ છે. જો ભાઈ બુદ્ધિ થી આલારામ બને, જલારામ ન બને, જલારામ તો પરમાત્માની કૃપા હોય તો બને. બુદ્ધિ થી આપણે ઘણા ને કહીએ ને કે આપણે આલારામ મૂકીને જાગીએ, કઈ વાત ખોટી છે. જાગો પછી આલારામ સંભળાય છે, જગાડે તો પરમાત્મા જ.
કોઈ ને પાવર હોય તો કાઢ નાખે, ઉડાવે ઈ ને જગાડે ઈ, એની કૃપા હોય તો જ ઊંઘું આવે, બાકી ટીકડીઓ લીલી ને મરી જાય નથી ઊંઘું આવતી. બોલો. એક એક બેન એના પતિને હોસ્પિટલ લઈને ગયા ડોક્ટર પાસે. ડોક્ટરને કીધું, ડોક્ટર સાહેબ અમારા પતિ રાતના બહુ ઝંખે, બહુ બકે છે, રાતના નીંદરમાં બહુ બોલે. એટલે ડોક્ટરે કીધું, બેન હમણાં દવા આપું ને એને ત્રણ ટાઈમ પાછો એ બોલતા બંધ થઈ જાય. તો બેન કે બોલતા બંધ નથી કરવા, ચોખ્ખું બોલે એવું કરો. એ કોકનું નામ લઈને મને સમજાતું નથી. બોલો, હવે ક્યાં મૂકવા જાવ કયો તમે? પણ પ્રિય બોલવું સજનતા અને દાતારી સુરપંત, એતા અભ્યાસા ના મેલે હું તો બિના કૃપા ભગવંત. પ્રિય બોલવું સજનતા દાતારી, આ રૂપિયાની ઘોર કરવી ને એ નાની માના ખેલ નથી સાહેબ. ધર્મના કાર્યમાં પોતાની સંપત્તિ વાપરવી એ પરમાત્માએ દીધેલી સંપત્તિ હોય ને એ જ પરમાત્માના કામમાં વાપરી શકાય, બાકી ન વાપરી શકાય. અમારો તખતદાન કહે ને, દરિયો ખારો ને વીરનો મીઠો, એવા દાખલા દીધા રે, પણ આમાં લેર ચડે હે લખ લાખ દરિયાની તો લૂંટતા રે એવું રે. જીયો જીયો મોજમાં રેવું, મોજમાં રેવું. દરિયામાં કેટલું પાણી છે તો નક્કી નથી કરી શકતો, હજી કોઈ વિજ્ઞાન માપી નથી શક્યું સાહેબ. પણ એટલું બધું પાણી હોવા છતાં એના કાંઠે કોઈ માણસ તરસ્યો બેઠો હોય અને તરસે મરી જતો હોય, મને પાણી પાવ, મને પાણી પાવ, તો દરિયામાં તેવડશે ને બચાવી શકે? એમ લોભિયા માણસના બંગલા કુતરાવની આવી દિશા છે. લ્યો, હા 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 હા. હવે જો પેલા પેલા કેવું હતું ખબર? પેલા આપણા ગેટ ઉપર આપણે માણસ ઉભો રાખતા, આપણા ગેટે આપણા દરવાજા બહાર માણસ ઉભો રાખતા, શું કામ કુતરા ન ગળી જાય એ હાટું. હવે શું થયું ખબર? હવે ગેટે કુતરા રાખે, માણા ન ગળી જાય એ હાટું. હવે આનું શું કરવું કયો તમે? એટલે કવિએ દાખલો દીધો તખદાનજીએ કે દરિયો ખારો પણ વીરડો મીઠો, ભલે નાનો એવો વીરડો હોય પણ આખું ગામ એમાંથી પાણી પીતું હોય સાહેબ, આખા ગામની તરસ સીપાવતા હોય. એમ ભલે નાનો હોય પણ બીજાને ઉપયોગી થાય ને, આનું નામ માણા છે. એનો એક નાનો પ્રસંગ લેવો છે કે અંદર જો વાત એ છે, ભજન ને ભાવ બે ભેગું હોય. આ નાની વાત કઈ મારા કીર્તિભાઈને રજૂ કરવા છે, કારણ કે અમે આવ્યા છીએ મિત્રતામાં આવ્યા, સંબંધમાં છે ને, આ સંબંધ છે બધું. એટલે તમે સાંભળી લેજો, સંપત્તિ અટકી જાય પછી કાંઈ શરૂ થાય ને એ સંબંધ શરૂ થાય. જો કૃષ્ણ ને અર્જુન ને શું મિત્રતાનો સંબંધ હતો સર? અર્જુન ને બિલકુલ ખબર નહોતી, લખો અહીંયા લખી લેજો સાહેબ, અર્જુન ને બિલકુલ ખબર નહોતી કે મારી હારે રહે છે ભગવાન છે. જો અર્જુન ને ખબર હોત તો કુરુક્ષેત્ર ના મેદાનમાં કૃષ્ણ ને વિરાટ રૂપ ન દેખાડવું પડ્યું. આપ જાણીએ છે તો વિચાર કરો, અડધી જિંદગી અર્જુન ની એમ કેવાય મિત્રતામાં વહી ગઈ, પણ એક ભરોસો હતો અર્જુન ને કે કૃષ્ણ જે કરે છે એ મારા હિત માટે કરે છે, કૃષ્ણ કરે કોઈ દી ખોટું ન કરી શકે.
અને એને તો કુરુક્ષેત્રના મેદાનમાં ખબર પડી અર્જુનને, ઓહ મારો મિત્ર તો છે પણ અવડો મોટો પરમાત્મા છે એ તો મને આજ ખબર પડી. 11મા અધ્યાય વાંચજો મિત્રો, એમાં ભગવાન કૃષ્ણ જ્યારે વિરાટ રૂપ દેખાડે કે હે અર્જુન હું તને જેટલું જેટલું કહેતો જાઉં છું તું સત્ય નથી માનતો, અને ત્યારે અર્જુન બોલે છે કે ભગવાન ભગવાન શબ્દ ત્યારે નથી, ત્યારે કૃષ્ણ જ બોલે છે, કૃષ્ણ મારી ભેગો રહે છો, મારી ભેગો હું છો, એક પથારીએ બે બેહીએ છીએ, એક જ રોટલામાં ખાઈએ છીએ, એક જ ભાણામાં જમીએ છીએ, અને તું એમ કે છો અગ્નિ હું છું, વાયુ હું છું, બધું હું છું, તું હો તો મને દેખાય તો સાચું માનું. એટલે આપ જાણીએ છીએ ત્યારે કૃષ્ણ નથી, હાય 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 મારે એમ કે અર્જુન મને ઓળખે છે. કવિ કાગે કીધું ને કે એની ભેળા વસનારા ભરમાણા મોટાના તળિયા નો મળ્યા, એમ આ ગામના વડીલોને વિનંતી કરીને કોઈ ગાવાના તળિયા જોઈ તેને અરે બહાર જાઓ ત્યારે ખબર પડે કે આના કેવડા રૂપો છે બધાયના સાહેબ. પણ અર્જુનને એટલું કીધું મને બતાવ્યું તો જેમ જેમ ફિલ્મ દેખાડે એમ મને દેખાડે સાચું માનું લે. અને પછી જયારે નારાયણે પોતાનું વિરાટ રૂપ ધારણ કર્યું કે હે અર્જુન પગ પાતાળ માળ શીશ આકાશમાં જોયું, અને પછી અર્જુન ને કીધું લે હવે જો મારી હામું, ત્યારે કીધું હવે નથી દેખાતું, અને ત્યારે કૃષ્ણ એમ કહે છે તારી આંખ થી તું મને નહીં ઓળખી શકે, હવે હવે હું મારી દ્રષ્ટિ તને આપું છું અને હવે જો. અને ભગવાને જ્યાં દ્રષ્ટિ આપી અને અર્જુને જ્યાં નજર ફેરવી તો ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી હાટ કરતી એમ કહેવાય કે સાગરમાં હમાઈ જતી હોય એમ કહેવાય. જો કુરુક્ષેત્રના શારે શેડાને ભગવાન કૃષ્ણની ડાબી દાઢમાં કચડાઈ ગયેલા જોયા અને અર્જુનની આંખ ફાટી ગઈ. પણ કેવો લાગ્યો કે વાલા તારા વિરાટ રૂપને જોઈ ધનંજય ધ્રુજી ઉઠ્યો રેલો. હવે એવડો મોટો ભગવાન હોવા છતાં મિત્ર બની જો એનો રથ હાંકતો હોય આ મિત્રતા. એક સાબડાની અંદર અનિલભાઈ દુનિયાની ગરીબાઈને મૂકી ગયો અને એક સાબડામાં દુનિયાની અમીરાતને મૂકી ગયો, એ કોઈ દી ભેગી ન થઈ શકે. અને એ ભેગી થતી હોય તો કેવલ ભારતમાં ભેગી થાય કે એક બાજુ સુદામા હોય ને એક બાજુ કૃષ્ણ હોય ભલામાં. કેવી મિત્રતા હશે, ભેગા ભણ્યા હશે બે. હે જો ભાવથી જાય તો જ ભેટો થાય. સુદામા એક જ વાર દ્વારકા ગયા અને એક જ ધકે ઝૂંપડીના પૂળા ઉડી ગયા અને ન્યા જો રાજમહેલ બની જતો હોય, કંચન મહેલ બની જતો. લઈ લો લઈ લો. આમાં એક ભાઈ ફરમાઈશ લી, હવે મારે ન્યાલી કીર્તિભાઈની ફરમાઈશ બાજુ જવું છે. વાત એ જ કરું છું સાહેબ કે સુદામા એક જ વાર જાય અને હોનાની દ્વારકાનો નાથ અહીંયા મહેલ બનાવી દેતો હોય. અજમલ રાજા એક જ પૂનમે આવે અને દ્વારકાધીશ પ્રસન્ન થઈ જતો હોય. મીરાબાઈ મેવાડમાલી દ્વારકા કીર્તિભાઈ પહોંચે અને પ્રતાપ જેથી તેડવા જાય મોટી માને. સાંભળજો મિત્રો, મહારાણા પ્રતાપના સગા મોટીમાં છે, મીરાબાઈ છે. ઘણા એમ કે દ્વારકા રાણોજી તેડવા ગયા, કોણ? મહારાણો પ્રતાપ પોતે, એનો દીકરો તેડવા ગયો સાહેબ મોટી માને. અરે કેવો ભાવ હશે મીરાબાઈ ને કે દીકરા પ્રતાપ થોડીક વાર બેસ ને, તે હારું જ કયું, તે મારું ઘર આપણું ઘર યાદ કરાયું, હવે હાલ હું ઘડી પૂછી લઉં મારા ધણી ને. અને દ્વારકાના મંદિરમાં જઈને મીરાબાઈ પૂછે અને મૂર્તિ બોલે. આ કદાચ વાત 50-60 વર્ષ પહેલા આપણે વાત કરીએ અને જયદેવભાઈ કદાચ 50-60 વર્ષ પહેલાનો માણસ એમ કહે કે મૂર્તિ થોડી બોલે, ત્રિકમભાઈ પથ્થર થોડો બોલે આવું કહે કદાચ, પણ આજનો માણસ બોલે કહે ને કે મૂર્તિ થોડી બોલે તો એ તો અન્યાય કરે છે. તારા ખીચામાં કચકડું જો બોલતું હોય
ખાલી બેલેન્સ એમાં થોડું ઘણું પીડ્યું હોય તો એ જો બોલતું હોય તો તારો ભાવ ખોપરીમાં ભર્યો હોય અને હામી મૂર્તિ નો બોલે, શું વાત કરો છો ભલા માણા? અત્યારે માનવું જ પડે આ યુગમાં. કદાચ 60 વર્ષ પહેલા રામકથા થતી હોય અને 60 વર્ષ પહેલા એવા વડીલો કથામાં બેઠા હોય અને કોઈ બ્રહ્મ દેવતા એમ કે ભાઈ વ્યાસપીઠ ઉપરથી બોલે ભગવાન રામ છે, એ લંકામાંથી પુષ્પક વિમાન લઈને આકાશમાં આગળ ઘરારારારારારા નીકળ્યા, તો કદાચ 60 વર્ષ પહેલા જેણે વિમાન નહોતા જોયા એ કહીએ કે મળ્યો દાદો ગલોદા મારવા, આકાશમાં થોડું ઉડાતું હોય. પણ અત્યારે તમે 8 કલાકે ભખ દેની યુકેથી અહીંયા મુંબઈ પોકતા હોય એને કોઈ દેમ કહેવાય કે જો વિજ્ઞાન જો ઉડી શકતું હોય તો જ્ઞાની પરમાત્મા કેમ ન ઉડી શકે? એમાં વ્યાયામ કરવાનો હોય નહીં ભલામણ.